નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિશ્વવિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણા અભ્યાસક્રમનો છેલ્લો પ્રકરણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ. એટલે આ પાઠની અંદર જે આપણા ઘરમાંથી હોય કે અન્ય કોઈ ઉદ્યોગોમાંથી જે કચરો થતો હોય છે તે કચરાનો સંગ્રહ કરવાનો છે, અને સંગ્રહ કરી અને તેનો યોગ્ય જગ્યાએ નિકાલ પણ કરવાનો છે. તો આજે આપણે ભાગ 1 ની અંદર કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ તેના વિશે અભ્યાસ કરશું. ઘર, શાળા, દુકાન તથા કાર્યાલયોમાંથી પ્રતિદિન અત્યંત વધારે માત્રામાં કચરો બહાર નીકળે છે. એટલે કે આપણે ઘરે હોય, શાળાએ ગયા હોય, કોઈ ઓફિસ હોય કે ઉદ્યોગો હોય કે અન્ય જગ્યાએ દુકાન, તો એમાંથી આપણે કચરો ઘણો બધો બહાર નીકળે છે અને પાછું વધારે માત્રા અનાજ, કઠોળ, બિસ્કિટ, દૂધ અથવા તેલ જેને આપણે દુકાનોમાંથી ખરીદીએ છીએ તે પ્લાસ્ટિકની કોથળી ડબ્બાઓમાં પેક હોય છે. એટલે કે તમે કોઈ પણ વસ્તુને ખરીદો છો, એ દૂધ હોય કે બીજી કોઈ ચીજ વસ્તુ હોય, તેલ હોય, તો આ વસ્તુ આપણે દુકાનોમાંથી ખરીદીએ છીએ અને તે વસ્તુ સેમાં પેક કરેલી હોય છે, તો કે પ્લાસ્ટિકની કોથળીઓમાં અથવા કે ડબ્બાની અંદર તે પેક હોય છે. પેકિંગની આ બધી વસ્તુઓ કચરામાં નાખી દેવામાં આવે છે. એટલે આપણા ઘરે વસ્તુ લાવ્યા હોય અને પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલી હોય, તો ઘરે આવ્યા બાદ આપણે એ વસ્તુ જરૂરી છે લઈ લઈએ છીએ, ત્યારબાદ જે પ્લાસ્ટિકની કોથળી છે એને આપણે બહાર ફેંકી દેતા હોય છે, તે કચરો બની જાય છે. કેટલીક વખત આપણે એવી પણ વસ્તુ ખરીદીએ છીએ જેનો વાસ્તવમાં ઘણો ઓછો ઉપયોગ હોય છે અને પછી તેને આપણે કચરામાં નાખીએ છીએ. એટલે વાસ્તવિક રીતે એનો ઉપયોગ આપણે ઓછો કરીએ છીએ અને આપણે તેને પછી કચરામાં નાખી દેતા હોઈએ છીએ. આપણે રોજબરોજની કેટલીક પ્રવૃત્તિઓમાં આપણે અત્યંત વધારે માત્રામાં કચરો ઉત્પન્ન કરતા હોઈએ છીએ. એટલે કે રોજે રોજ આપણે આપણા જીવનની અંદર કંઈક ને કંઈક અલગ અલગ રીતે આપણા કચરોને બહુ જ વધારે માત્રામાં રોજે રોજ એ કચરામાં ઉત્પન્ન કરતા હોઈએ છીએ. ઉત્પન્ન કરવા માટે આપણે કચરો પાડતા હોઈએ છીએ. સાર્વજનિક સ્થળો પર, બસમાં, રેલવેમાં મગફળી ખાઈને કોતરા નાખી દઈએ છીએ. હવે તમે સાર્વજનિક સ્થળ, સાર્વજનિક સ્થળ એટલે કે સરકારી જાહેર સ્થળ, સાર્વજનિક સ્થળ એટલે કે બધા માટે પુસ્તકો છે, તો આપણે બસની અંદર મુસાફરી કરતા હોય કે રેલવેની અંદર મુસાફરી કરતા હોય ત્યારે આપણે કંઈક ને કંઈક નાસ્તો લેતા હોઈએ છીએ કે નાસ્તો કરતા હોઈએ છીએ. તેમાં ખાસ કરીને નામ એવું છે મગફળી. તો મગફળી ખાઈ અને આપણે લોકોને જ્યાં ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ અને એક કચરો બની જાય છે. ત્યારબાદ બસમાંથી ઉતરી આપણે ટિકિટને ત્યાં ને ત્યાં જ ફેંકી દેતા હોઈએ છીએ. કોઈ બાળક માત્ર ને માત્ર પોતાની રમત માટે પેન્સિલને છોડે છે અને પેન્સિલને છોડે છે જ્યાં ત્યાં કચરો પડેલો જોવા મળે છે. જો આપણી મનમાં આપણી ભૂલ ભરે લખાણ લખાઈ જાય અથવા શાહી ફેલાઈ જાય, તો તેના પાનાને ફાડીને આપણે ફેંકી દેતા હોઈએ છીએ. ક્યાંક આપણે ભૂલ પડી લખાણ આપણે ફાડી અને લૂછો વાળી નાખી દેતા હોઈએ છીએ. આવું શક્ય બને તો આપણે કચરો ઓછો કરવો જોઈએ. કચરો શક્ય બને તેટલો આપણે ઓછો પણ પાડવો
જોઈએ. અને એ સાથે સાથે કેટલો ઘરેલું કચરો, ઘરેલું કચરો એટલે આપણા ઘરમાંથી નીકળતો વ્યક્તિઓ કચરો, તૂટેલા રમકડા, જૂના કપડા, બૂટ તથા ચંપલને પણ આપણે બહાર જ્યાં ને ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ. જો આપણા ઘર તથા તેની આજુબાજુથી આ કચરો હટાવવામાં ન આવે તો શું થાય? એટલે આપણે જ્યાં ત્યાં કચરો નાખી દઈએ અને પછી કચરા તેની ઉપર
બગીચો અથવા રમતનું મેદાન બનાવી દેવામાં આવે છે, કોઈ બિલ્ડિંગનો બનાવ કેમ ન બનાવાય? કેમ કે એ કચરાથી ભરેલો ખાડો છે, એટલા માટે એ બેસી જવાની શક્યતા છે. એટલા માટે તેના પર બગીચો કે રમતનું મેદાન બનાવવું જરૂરી છે. લગભગ આના 20 વર્ષ સુધી તેના પર કોઈ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવતું નથી. 20 વર્ષ સુધી કેટલા? 20 વર્ષ સુધી લોકો બિલ્ડિંગો બનાવે કેમ ન બનાવે? તમને સમજાવે કે જો તમે બિલ્ડિંગ બનાવો તો બિલ્ડિંગ જે વજનના કારણે ધીરે ધીરે બેસી જાય, પડી જાય. જો 20 વર્ષ સુધી વરસાદ તાર અને તાપના કારણે એ નીચેનો જે જમીનનો પૂર્ણ ભાગ છે એ મજબૂત બની જશે અને ત્યારબાદ તમે બિલ્ડિંગ બનાવો તો કોઈ પ્રશ્ન રહેશે નહીં. કચરાના ઉપયોગી ઘટકોના વ્યવસ્થાપન માટે જમીન પૂર્ણ વિસ્તારની નજીક ખાતર બનાવવાના વિસ્તારમાં એનું નિર્માણ કરવામાં આવે છે અને તે ધીરે ધીરે એવા કચરામાંથી ખેતરને લાયક ખેતીને લાયક ખાતર બનાવવામાં આવે છે. તો પ્રવૃત્તિ એક, તમારા ઘરનો કચરો કચરા પેટીમાં ફેંકતા પહેલા તેને કોઈ સ્થાન પર ભેગો કરી દો. એટલે કે તમે તમારા ઘરની અંદર જ્યારે કચરો જે નીકળે છે એને જ્યાં જ્યાં ફેંકી નાખો એ કોઈ જગ્યાએ પેટીમાં ભેગો કરો અને પછીના બે અલગ અલગ સમૂહમાં વિભાજન કરો. આપણા બધાને કદાચ ખબર છે કે આપણા સરકાર દ્વારા બે પેટી આપી છે, એક લાલી રંગની અને વાદળી રંગની. વાદળી રંગની અંદર તમારે સૂકો કચરો નાખવાનો અને લીલા રંગની કચરા પેટીમાં તમારે ભીનો કચરો નાખવાનો, એટલે કે બે અલગ અલગ કચરો નાખવાનો. તો આમાં આપણે બે સમૂહ પાડવાના છે. સમૂહ એક, રસોડાનો કચરો, એટલે કે જે રસોડામાંથી જે કચરો નીકળે છે. સમાચાર પત્ર, સૂકા પાંદડા તેમજ અલગ અલગ કાગળની કોથળીઓ એ જૂથ એક માં રાખો અને જૂથ બે ની અંદર એમાં કાપડના ટુકડા, પોલીથીનના કપડા, પોલીથીનની કોથળી, તેમજ પ્લાસ્ટિકની કોથળી, તૂટેલો કાચ, એલ્યુમિનિયમના પેપર્સ, ખીલીઓ, જૂના ચંપલ અને તૂટેલા કપડા, એટલે કે ઘરની જે બીજી કોઈ ઘર કોથળી છે તૂટી ગયું હોય, બગડી ગયું હોય, નકામી હોય, એને બીજા સમૂહમાં રાખો. હવે પ્રત્યેક સમૂહના કચરાને બે અલગ અલગ ઘરમાં વહેંચો, અલગ અલગ બે ભેગા કરો અને તેને એ, બી, સી અને ડી એને નામાંકિત કરો, એટલે તેને નામ આપો. તેમાંથી પ્રત્યેક સમૂહની એક એક ઢગલીની પ્લાસ્ટિકની બે અલગ અલગ કોથળી ભરી અને તેને મુખ કસીને બાંધી દો, ખૂબ જ એને ટાઈટ બાંધી દો અને મેદાનમાં ચાર કાંટા ખોદી અને પ્લાસ્ટિકની કોથળી તથા બીજી ઢગલીઓને અલગ અલગ ખાડામાં નાખી તેના પર માટી નાખી અને ઢાંકી દો. આ અલગ અલગ પ્રકારના ચાર છે અને આપણે જમીનમાં દાટી માટી મૂકી દેવાની છે અને કચરાના ઢગલાને ધરવા માટે ચાર કુંડા પણ લઈ શકો છો. કચરા ધરવા માટે તમે ચાર કુંડા પણ લઈ શકો છો. ચાર દિવસ પછી કચરા ઉપરથી માટી નાખી દો, એટલે ચાર દિવસ પછી તમારે જે કચરા પર માટી નાખી દીધી એને તમે કાઢી દો અને એનું પરિવર્તન જુઓ, શું એમાં કોઈ પરિવર્તન થયું છે એનું અવલોકન કરો. કચરાનો કાળો થઈ ગયો અથવા દુર્ગંધાથી તે દર્શાવે છે કે કચરાનો પૂર્ણ વિઘટન થઈ ગયું છે. એટલે કચરો કાળો થઈ ગયો હોય અને એમાંથી દુર્ગંધ વાસ આવતી હોય તો તમારે એમ સમજવાનું કે આ કચરો સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે
અપૂર્ણ રીતે ધોવાયો છે, અપૂર્ણ એટલે કે થોડો છે અને થોડો વિઘટન થઈ ગયો છે. ત્રીજું, લગભગ સંપૂર્ણપણે ધોવાયો છે પણ દુર્ગંધ આવે છે, થોડી થોડી ગતિ વાસ આવે છે. અને અથવા અમુક પ્રજામાં કોઈ જ પરિવર્તન જોવા મળશે નહીં. કાચો તો કાચી છે એ સડે નહીં, પ્લાસ્ટિક વસ્તુ એવી એવી છે એનું કોઈ વિઘટન થાય નહીં. તો એ કયા જિલ્લામાંથી કચરાનું વિઘટન થાય છે અને કયા જિલ્લામાંથી એ કચરાનું વિઘટન થયું નથી એને આપણે આ કોષ્ટકની અંદર વિગત ભરવાની છે. આગળ તો બાળકો આપણે એના આધારે કહી શકાય તો કે જે શાકભાજીના લીલા પાનાના શાકભાજી છે એની છાલ છે, ફળ છે કે બીજો કોઈ વધેલો કેટવાડ છે, તેમ સંપૂર્ણપણે વિઘટન થઈ જતું હોય છે, એ કચરો સડી જતો હોય છે. પરંતુ જે બીજો જે કચરો છે, કાપડ છે, પ્લાસ્ટિકની બોટલ છે, કાચ છે, એનું બે ચાર કે છ કે આઠ દિવસ દરમિયાન પણ વિઘટન થતું નથી. જ્યારે બીજો કચરો છે એ કોઈ બે દિવસે, કોઈ ચાર દિવસે, છ દિવસે વિઘટન થતું જાય છે. તો આપણે અમુક અમુક એવો કચરો હોય છે જે વિઘટન થઈ જાય છે અને ઘણા બધા કચરો વિઘટન થતું નથી. તો જેનું વિઘટન થઈ જતું હોય તો આપણે એને જમીનમાં દાટી અને આપણે તેનું ખાતર બનાવવું જોઈએ. અને જેનું વિઘટન થતું નથી તેને આપણે કોઈ અન્ય જગ્યાએ વેસ્ટમાંથી બેસ્ટ એવી અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ અથવા મુખ્ય પદાર્થને આપણે સળગાવી દેવા જોઈએ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વધારાનું જે પોઈન્ટ છે એ આપણે આવતીકાલે અને કે આવતા નેક્સ્ટ લેક્ચર અંદર તેનો અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, તમે ઘરે રહીને માત્ર વિડીયો જોવા જ નહીં પણ સાથે સાથે લખાણ કરવાનું છે, સ્વાધ્યાય પોથી પૂરી કરવાની છે અને આગળના જે પાઠ ચાલી રહ્યા છે એનું તમારે રિવિઝન કરવાનું છે.